નમસ્કાર, ન્યુઝ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. તે તમારી સાથે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ માટેની દુકાનો 11 વાગ્યા સુધી ખુલ્લી રાખવા માટેની છૂટ આપવામાં આવી છે. સારસા ગ્રામ પંચાયત દ્વારા સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ લોકડાઉન આજથી આગામી 16 માર્ચ સુધી લાગુ કરવામાં આવ્યું છે. લોકડાઉન દરમિયાન જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ માટેની દુકાનો 11 વાગ્યા સુધી ખુલ્લી રાખવા માટેની છૂટ પણ આપવામાં આવી છે. તો ખરીદી કરવા આવનારે માસ્કનો ફરજિયાતપણે ઉપયોગ કરવાનો અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય તેનું ધ્યાન રાખવાનું કહેવામાં આવ્યું છે. આ નિર્ણય કોરોનાના વધી રહેલા કેસને લઈને લેવામાં આવ્યો છે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ, આણંદ. પશ્ચિમ બંગાળ વિધાનસભાની પહેલા નેતાઓની નિવેદનબાજી તેજ થઈ ગઈ છે અને ભાજપના સાંસદ લોકેટ ચેટર્જીએ એક વિડીયો શેર કર્યો છે, જેમાં ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જી એક મહિલા ધારાસભ્યના ગાલ ખેંચતા નજરે પડ્યા છે. લોકેટ ચેટર્જીએ વિડીયોને જારી કરી ટીએમસી પર હુમલો કરતા કહ્યું છે કે આ જ મહિલા સશક્તિકરણ છે. વિડીયો શેર કરતા લોકેટે લખ્યું છે કે ટીએમસી મહિલાઓને સશક્ત બનાવી રહી છે અને આ ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જી અને નિવર્તમાન બાંકુરા ધારાસભ્ય છે, જે ટિકિટ ન મળવાને કારણે નિરાશ હતી. શરમ આવે જોઈએ, જો કે એનએસ ન્યૂઝ વેબ ઓનલાઈન આ વિડીયોની સત્યતાની પુષ્ટિ નથી કરતું. વિધાનસભા ચૂંટણી માટે ટીએમસીએ પોતાના ઉમેદવારોના લિસ્ટ જારી કર્યા છે અને આ વિશે ચૂંટણીમાં ટીએમસીની 50 મહિલા ઉમેદવારોને ટિકિટ આપી છે. રાજ્યમાં 294 સીટો ઉપર 27 માર્ચથી ચૂંટણી થવા જઈ રહી છે, જ્યારે પશ્ચિમ બંગાળમાં 8 તબક્કામાં ચૂંટણી થવાની છે અને આ વખતે મુખ્ય લડાઈ ટીએમસી અને ભાજપની વચ્ચે મનાઈ રહી છે. બંને દળો એકબીજાને વિરુદ્ધમાં આ દિવસોમાં આક્રમક જોવા મળી રહ્યા છે અને આ વિડીયો સામે આવ્યા બાદ ભાજપ ટીએમસી ઉપર હુમલાવાર થઈ રહ્યા છે. ભાજપનું કહેવું છે કે રેપ છેડતી જેવી ઘટનાઓમાં ગત 10 વર્ષોમાં જરાય ઘટાડો નથી થયો. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત. અમદાવાદના અસરવાના ભાજપના ધારાસભ્ય પ્રદીપ પરમારની દાદાગીરીનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં ધારાસભ્ય હાથ ખેંચીને પોલીસ કર્મચારીઓને કહી રહ્યા છે કે હું કહું એટલે ઊભા રહી જવાનું, નહીં તો સસ્પેન્ડ થશો. ધારાસભ્ય પ્રદીપ પરમાર શાહીબાગ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રાફિક પોલીસ વાહન ટોઈંગ કરી રહ્યા હતા. આ દરમિયાનમાં રાજસ્થાન હોસ્પિટલ સામે રોડ ઉપર પાર્ક કરેલા વાહન ટોઈંગ કરવામાં આવ્યા ત્યારે તે જ સમયે ભાજપના ધારાસભ્ય પ્રદીપ પરમાર પણ ત્યાંથી પોતાની કારમાં પસાર થઈ રહ્યા હતા. તેઓએ આ જોઈને ઊભા રહ્યા અને ટોઈંગ ક્રેનના ઇન્ચાર્જ ઉદયસિંહ પટેલને નીચે બોલાવી ધારાસભ્ય હોવાનો રોફ જમાવી એએસઆઈનો હાથ પકડીને કહ્યું, અહીં ઊભા રહો. એએસઆઈએ કહ્યું કે હાથ ન પકડો, તો ધારાસભ્યએ કહ્યું છે કે હાથ શું બધું પકડીશ અને ધમકી આપતા કહ્યું છે કે હું કહું એટલે ઊભું રહેવાનું, નહીંતર સસ્પેન્ડ થઈ જશો, મને ઓળખો છો. જ્યારે ધારાસભ્યએ દાદાગીરી કરી રહ્યા હતા તે સમયે તેઓએ માસ્ક પણ નહોતું પહેર્યું. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ. તો સમાચારના અંતમાં વાત કરવામાં આવી વડોદરાની, તો વડોદરાના મેયર તરીકે કેરુભાઈ રોકડિયા, ડેપ્યુટી મેયર તરીકે શ્રીમતી નંદાબેન જોશી, તેમજ સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે ડોક્ટર હિતેન્દ્ર પટેલ, મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપ પક્ષના નેતા તરીકે અલ્પેશભાઈ લિંબાચા અને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપ પક્ષના દંડક તરીકે ચિરાગભાઈ બારોટની નિમણૂક કરાઈ છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા હોદ્દેદારના નામની આજે ભાજપ મુખ્યાલય ખાતે જાહેરાત કરાઈ હતી. આ નિમણૂકમાં શહેરના તમામ ઝોનને શરકું પ્રતિનિધિત્વ મળ્યું તેનું પૂરતું ધ્યાન રખાયું છે. ભાજપ દ્વારા શહેરના 5 સૌથી શક્તિશાળી હોદ્દા ઉપર નિમાયેલા કોર્પોરેટર્સમાં વડોદરાના મેયર તરીકે કેરુભાઈ રોકડિયા, ડેપ્યુટી મેયર તરીકે શ્રીમતી નંદાબેન જોશી, સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે ડોક્ટર હિતેન્દ્ર પટેલ, મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપ પક્ષના નેતા તરીકે અલ્પેશભાઈ લિંબાચા અને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપ પક્ષના દંડક તરીકે ચિરાગભાઈ બારોટની નિમણૂક કરાઈ છે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ, વડોદરા.